નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એનસીઆર શું છે એ વસ્તુ સમજેલા હતા, બરાબર છે? સૂત્ર જરા યાદ કરી લઈએ. એનસીઆર એટલે કે એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ગુણાકારની અંદર આર ફેક્ટોરિયલ. શોર્ટમાં ગણતરી કેવી રીતે થાય છે એ વસ્તુ પણ આપણે સમજેલા હતા. ફોર એક્ઝામ્પલ, 10C3 મારે શોધવા છે તો 10 થી શરૂ કરી અને 3 પદ લખીશું. 10, 9, 8 છેદમાં 3 થી શરૂ કરી અને 3 પદ લખીશું. સાદુરૂપ આપ્યા પછી સાદુરૂપ જે મળતું હોય તે. સાથે સાથે આપણે જોયેલું હતું કે મારે 10C8 શોધવા હોય તો 10 થી શરૂ કરી અને હું કઈ 8 પદ લખવાનો નથી. આપણને ખબર છે કે 10C8 અને 10C2 બે કેવી રીતે આવ્યા, 10 અને 8 નો તફાવત, આ બંને સરખા, બરાબર છે? તો અહીંયા મારે ખાલી 2 જ પદ લખવાના રહે. 10 × 9 = 2 × 1 કિંમત પછી એની જે થતી હોય તે, બરાબર છે? તો આ જરા લાસ્ટ લેક્ચરની અંદર જે વસ્તુઓ જોયેલી હતી એ જરા નજર સામે રાખજો, જરા સારી રીતે સમજી શકાશે, બરાબર છે? આ બધી વસ્તુઓ જોયેલી છે એટલે એમાં પડતા નથી. સૌથી પહેલું સૂત્ર, સૌથી અગત્યનું સૂત્ર, ખાલી આ એક સૂત્ર આવડતું હોય ને તો પણ લગભગ આખા ચેપ્ટરના 80% દાખલાઓ તમે ગણી શકો, બરાબર છે? કે મને વિસ્તરણ કરવાનું કીધેલું છે, ધારો કે a + b આખાની n ઘાત, બરાબર છે? તો સૂત્ર આવું છે, NC0 એની n ઘાત વત્તા NC1 એની n - 1 ઘાત b ની 1 ઘાત, પછી NC2 એ જે છે એની ઘાત n - 2 બી જે છે એનો વર્ગ. આગળ વધતા સૌથી છેલ્લે NCN બી જે છે એની n ઘાત. તો અહીંયા પદ જે છે એ કેવી રીતે ગોઠવાય છે, તો NC0 થી શરૂ કરીએ છીએ અને NCN સુધી જઈએ છીએ, એટલે સૌથી પહેલી વસ્તુ તો કુલ પદ જે છે ને n + 1 જેટલા, એટલે 2 ઘાત હોય તો વિસ્તરણમાં 3 પદ મળે, 3 ઘાત હોય તો વિસ્તરણમાં 4 પદ મળે, 10 ઘાત હોય તો વિસ્તરણમાં 11 પદ મળે. પછી આ બંનેનો તફાવત લઈએ, જો n અને 0 નો તફાવત n એ અહીંયા ગોઠવાયેલો છે, n અને 1 નો તફાવત લઈએ તો એની ઘાતમાં ગોઠવાયેલો છે, n અને 2 નો તફાવત લઈએ તો એ અહીંયા ઘાતની અંદર છે, n અને n તફાવત લઈએ તો 0 0 ઘાત એટલે થઈ જાય 1 1, લખીએ ન લખીએ કંઈ ફરક પડે નહીં. પછી અહીંયા 1 છે ત્યારે 1 ઘાત છે, 2 છે ત્યારે બીની ઘાત 2 છે, n છે તો અહીંયા બીની ઘાત n છે, 0 છે તો અહીંયા શરૂઆતમાં બીની 0 ઘાત એટલે કે 1 હશે, પણ મેં કીધું એ પ્રમાણે 1 લખીએ ન લખીએ કોઈ ફરક પડશે નહીં. ઘણી વખત ડાયરેક્ટ લોકો લખી દે છે, આપણે કાલે જોયું એ પ્રમાણે NC0 અને NCN બંનેની કિંમત 1 થાય છે એ આપણને ખબર છે, તો ઘણી વખત સીધું આ સૂત્ર જે છે એને આ રીતે પણ લખી દેવાય છે. ક્યાંના આ જ પદ, કોઈ ફેરફાર નહીં, ખાલી NC0 1 થાય છે તો એ નીકાળી દઈએ છીએ, NCN 1 થાય છે તો એ નીકાળી દઈએ છીએ, બાકી વસ્તુઓ એઝ ઇટ ઇઝ, કોઈ ફેરફાર નહીં, બરાબર છે? એની ઘાત જોઈએ તો ક્રમશઃ ઘટતી જાય છે, બરાબર છે? શરૂઆતમાં n ઘાત હતી, પછી n - 1 થઈ, પછી n - 2 ઘાત થઈ, આગળ જતા એ ઘાત થઈ જાય છે 0, બરાબર છે? શરૂઆતમાં b ની ઘાત 0 હતી, પછી એ ઘાત આગળ વધી અને 1 જેટલી થઈ, 2 જેટલી થઈ, ધીમે ધીમે આગળ વધી અને n ઘાત થઈ. આ જ પ્રમાણે a - b જે છે એની n ઘાત લઈએ, બધા જ પદ એઝ ઇટ ઇઝ આ પ્રમાણે, ખાલી ફરક એટલો
प्लस माइनस प्लस माइनस ए प्रमाणे पद आवशे, बराबर छे। आपणे जो ए वत्ता बी नो वर्ग करिए तो आपणने मळे ए स्क्वेर प्लस टू ए बी प्लस बी स्क्वेर। ए वत्ता बी आखा नो घन लखीए तो ए नो घन वत्ता थ्री ए स्क्वेर बी वत्ता थ्री ए बी स्क्वेर वत्ता बी नो घन। હવે a માઇનસ b નો વર્ગ જ્યારે લખવા બેસીએ છીએ ત્યારે ફરક શું પડશે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, તો આના આ જ પદ આવ્યા, ફરક કેટલો? પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ પ્રમાણે ચાલે છે, છેલ્લે ત્રીજું પદ છે એટલે પ્લસ સુધી આવ્યા। a માઇનસ b આખાનો ઘન જો આપણે લખવા બેસીએ તો આના આ જ પદ આવશે, a ક્યુબ માઇનસ 3a સ્ક્વેર b प्लस थ्री ए बी स्क्वेर माइनस बी क्यूब। सूत्र आपने चार चार खबर है, अहियाँ जो है तो ऊपर वाला ज पद है, खाली प्लस माइनस ए प्रमाण गोठवाये छे। तो आज वस्तु दरेके दरेक माटे साची छे, एटले के पांच घात हो, पचास घात हो, सौ घात हो, एनाथी कोई फरक नहीं पड़े। तो अहियाँ पण आपणे लखी शकीए आज प्रमाणे के ए नी एन घात पछीनुं पद माइनस एन सी वन एनी घात एन माइनस वन बी नी एक घात पछीनुं पद लखीए तो एन सी टू एनी एन माइनस टू घात बी जे छे एनो वर्ग पछी फरी पाछू माइनस एन सी थ्री एनी घात एन माइनस थ्री बी जे छे एनो घन। आज प्रमाणे चाल्या करशे अने सौथी छेल्लू पद जे छे ए प्लस हसे के माइनस आपने खबर नहीं, ए आधार राखे छे घात पर, बराबर छे। अहीं साथे आपणे लखीए छीए माइनस वन जे छे एनी एन घात, बराबर छे। चलो एन जे छे ए जो युग्म हशे तो एवा संजोगोनी अंदर छेल्लू पद जे छे ए धन आवशे, एन जे छे जो अयुग्म होय तो छेल्लू पद जे छे अयुग्म आवशे। आपणने खबर छे के माइनस एक जे छे एनी युग्म घात लईए तो प्लस एक थशे, अयुग्म घात लईए तो माइनस एक थशे, बराबर छे। चलो तो बीजी कोई वस्तुमां पड़ता नथी, पछी आ सूत्रनी मददथी आपणे थोड़ाक बीजा सूत्र तारववाना थशे, बराबर छे। हाल फिलहाल आ बे सूत्र जरा नोटबुक नी अंदर आपणे नोंधी लईशुं के जेथी एनो उपयोग करीए छीए तो ए वखते समझवानी अंदर सरळता पड़े, बराबर छे। तो आ सूत्रने आधारित थोड़ाक दाखलाओ गणीए के जेथी सूत्रनो उपयोग केवी रीते थाय छे जरा वधारे सारी रीते समझी शकाय, बराबर छे। अत्यारे जे कई पण दाखलाओ आपणे गणीए छीए आ बधा ज स्वाध्याय 8.1 ना दाखलाओ छे, बराबर छे। सौथी पहेला आपणने विस्तरण करवानुं कीधेलुं छे 1 माइनस 2x आखा नी 5 घात, बराबर छे। तो सूत्र जोईए तो a माइनस b आखा नी n घात वाळुं स्वरूप छे। तो आज सूत्रनी मददथी आपणे आगळ वधीए, बराबर छे। कारणनी अंदर आपणे आज सूत्र दर्शावी दईए। चलो सौथी पहेला तो के 1 नी 5 घात, बराबर छे, माइनस n जे छे ए छे 5 એટલે 5c1, 1 ની ઘાત આ બંનેના તફાવત જેટલી એટલે કે 4 જેટલી, બી જે છે છે 2x એની એક ઘાત, પછીનું પદ પ્લસ 5c2, 1 જે છે એનો ઘન, 2x જે છે એનો વર્ગ, પછી માઇનસ 5c3, આ બંનેનો તફાવત 2 જેટલો એટલે 1 નો વર્ગ, 2x જે છે એની ઘાત લઈએ તો અહીંયા 3 છે તો 3 જેટલી, પ્લસ 5c4, 1 જે છે એની ઘાત લખીએ તો 5 માઇનસ 4 એટલે કે 1,
घात लखीए तो अहीं चार छे, तो चार सौथी छेल्लू पद फाइव सी फाइव जेनी किंमत एक जेटली लखीए न लखीए कोई फरक पड़शे नहीं, एक नी जीरो घात पण एक जेटलू लखीए न लखीए कोई फरक पड़शे नहीं, तो सौथी छेल्ले आपणे लखीए छीए टू एक्स नी पांच घात। अहीं शुरुआत में फाइव सी जीरो अने सौथी छेल्ले फाइव सी फाइव लखो तो पण चाले, एक नी पांच घात एक नी चार घात एक नो घन आ दरेके दरेक किंमत एक थशे, तो एक टाइमे न लखो तो पण चाले, बराबर छे। सरवाळामां छे त्यां एक लखो, गुणाकारमां छे त्यां न लखो तो चाले। चलो एक नी पांच घात थई जशे एक, फाइव सी वन आपणे काले ज जोयुं ए प्रमाणे, नहींतर चालो ने लखीए पांच थी शुरू करी अने एक पद, छेदमां एक थी शुरू करी अने एक पद, ભાગાકારની અંદર એક છે, લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે, એકની ગમે તેટલી ઘાત એક, બે એક્સ ની એક ઘાત એટલે કે બે એક્સ, ફાઈવ સી ટુ એટલે કે પાંચ થી શરૂ કરી અને બે પદ, છેદમાં બે થી શરૂ કરી અને બે પદ, એકની ગમે તેટલી ઘાત એક, બે એક્સ નો વર્ગ કરીએ તો ચાર એક્સ વર્ગ માઇનસ 5c3 અને 5c2 સરખા થશે, બરાબર છે। 5 અને 3 નો તફાવત લઈએ તો 2 જેટલો, 5c3 અને 5c2 સરખા। લાસ્ટ લેક્ચર ન જોયું હોય તો પહેલા એ જોઈ લેજો, નહીં તો આ કન્ફ્યુઝન આવશે, બરાબર છે। તો 5c3 અને 5c2 સરખા એટલે અત્યારે હું અહીંયા જે પદ લખ્યા એ જ પદ લખી દઉં છું, एक नो वर्ग एक, बे एक्स नो घन करिए तो आठ एक्स नो घन, फाइव सी फोर अने फाइव सी वन सरखा, फाइव सी वन आपणे हमणां ज शोध्या पांच जेटला, एक नी गम्मे तेटली घात एक, बे नी चार घात सोळ, गुणाकार नी अंदर एक्स नी चार घात माइनस बे नी पांच घात एटले के बत्रीस, एक्स जे छे एनी पांच घात एज इट इज, एक एज इट इज, पांच गुणिया बे दस, दस एक्स पांच गुणिया चार वीस, वीस गुणिया चार एसी, एसी छेदमा बे एटले के चालीस। कैलसी जरा साथे लईने बेसजो, આગળ જતા તો તમે અહીંયા સીધા 5c2 છે એની જગ્યાએ સીધા 10 લખતા થઈ જશો, મૌખિક ગણતરીથી જ લખતા થઈ જશો। હાલ પદ કેવી રીતે લખાય છે સમજણ પડે એટલા માટે આ બધી વસ્તુઓ લખી આપણે। પછી અહીંયા લખીએ તો 5 ગુણ્યા 4 20 ના છેદમાં 2 10, 10 ગુણ્યા 8 એટલે કે 80 માઇનસ 80x ઘન, 5 ગુણ્યા 1 5, 5 ગુણ્યા 16 એટલે કે 80 एक्स जे छे एनी चार घात माइनस बत्रीस एक्स जे छे एनी पांच घात। आखा स्वाध्याय में आखा चेप्टर में 70% दाखलाओं में आपणे आज वस्तु करवानी छे, बराबर छे। एक वक्त जरा खास विशेष नजर करी लेजो, समझी लेजो, पछी ज आगळनी वस्तु गणवानी जोवानी शुरू करजो। एनाथी आगळ वधीए, आ नंबर लखेला छे ए बधा સ્વાધ્યાય 8.1 ની અંદર એ જ નંબરના પ્રશ્નો, બરાબર છે। ચાલો પછી આપણને વિસ્તરણ કરવાનું કીધેલું છે, બે ના છેદમાં એક્સ માઇનસ એક્સ ના છેદમાં બે એની પાંચ ઘાતનું, બરાબર છે। તો એ માઇનસ બી ની એન ઘાત જેવું જ સ્વરૂપ, એની જગ્યાએ આપણને આપેલા છે બે ના છેદમાં એક્સ અને બી ની જગ્યાએ આપેલા છે એક્સ ના છેદમાં બે। ચાલો સૌથી પહેલું પદ બે ના છેદમાં એક્સ જે છે એની પાંચ ઘાત માઇનસ ફાઈવ સી વન, સોરી જરા કનેક્ટિવિટી ઇશ્યુ આવી ગયેલો, બરાબર છે। હા તો આપણે વિસ્તરણ કરતા હતા બે ના છેદમાં એક્સ માઇનસ એક્સ ના છેદમાં બે આખાની પાંચ ઘાતનું, એ જે છે એની કિંમત બે છેદમાં એક્સ જેટલી, બી જે છે એની કિંમત એક્સ છેદમાં બે જેટલી। સૂત્રની અંદર કિંમત મૂકીએ, વિસ્તરણ કરતા જઈએ, બે ના છેદમાં એક્સ આખાની પાંચ ઘાત, પછીનું પદ માઇનસ ફાઈવ સી વન, બે ના છેદમાં એક્સ છે એની ચાર ઘાત, એક્સ ના છેદમાં બે જે છે એની એક ઘાત, પ્લસ ફાઈવ સી ટુ,
बिना छेद में एक्स छे एनी घात क्रमशः घटती जाए छे। जुओ शुरुआत में पांच थी पछी चार थी हवे त्रण थी एक्स ना छेद में बे छे एनी घात क्रमशः वधती जाए छे। पछीनु पद पाछू माइनस फाइव सी थ्री बेना छेद में एक्स छे एनी बे घात एक्स ना छेद में बे जे छे एनी पांच घात प्लस 5c4 બેના છેદમાં x છે એની એક ઘાત છે એટલે લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે x ના છેદમાં 2 છે એની 4 ઘાત માઈનસ 5c5 એની કિંમત 1 લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે બેના છેદમાં x છે એની 0 ઘાત એ કિંમત પણ 1 જેટલી લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે તો x ના છેદમાં 2 આખાની 5 ઘાત। चलो सादु रूप आपीए तो बेनी पांच घात एटले के 32 छेद में एक्स रेस टू फाइव फाइव सी वन छे एनी किंमत पांच जेटली बेनी चार घात जे छे लखीए तो 16 छेद में एक्स जे छे एनी चार घात गुणाकार नी अंदर एक्स छेद में बे जे छे एज इट इज फाइव सी टू पांच गुणिया चार બે પદ છેદમાં 2 ગુણ્યા 1 બે પદ ફાવે તો સીધી ગણતરી કરીને મૌખિક ગણતરી કરીને કેલ્સીમાં ગણતરી કરીને જવાબ 10 લખી દો કશું જ ખોટું નથી આગળ જતા હું સીધું 10 જ લખીશ 2 નો ઘન કરીએ તો 8 છેદમાં છે x નો ઘન x જે છે એનો વર્ગ છેદમાં 2 નો વર્ગ લખીએ તો 4 5c3 અને 5c2 સરખા સીધા 10 લખી દો તો પણ ચાલે બાકી 5c3 પ્રમાણે 3 પદ અને અહીંયા 3 પદ લખો તો 3 અને 3 કેન્સલ જ થવાના છે કેન્સલ થવાના છે એટલે જ આપણે લખ્યા નથી 2 ના છેદમાં x નો વર્ગ 2 નો વર્ગ કરીએ તો 4 છેદમાં છે x નો વર્ગ ગુણાકારની અંદર x ની 5 ઘાત છેદમાં 1 મિનિટ અહીંયા 5 ઘાત નહીં આવે લખવામાં ભૂલ થયેલી છે 3 ઘાત આવશે બરાબર છે અહીંયા જેટલી ઘાત છે એટલી જ ઘાત અહીંયા આવશે તો x જે છે એનો થઈ જશે ઘન છેદમાં 2 નો ઘન જે છે થઈ જશે 8 5c4 અને 5c1 છે સરખા 5 જેટલા 2 ના છેદમાં x જે છે એઝ ઇટ ઇઝ x જે છે એની 4 ઘાત છેદમાં 2 ની 4 ઘાત જે છે 16 x ની 5 ઘાત છેદમાં 2 ની 5 ઘાત એટલે કે 32 તો પહેલું પદ જે છે લખીએ તો એમાં કંઈ જ બીજું સાદુરૂપ આપવાનું નથી થતું અહીંયા જોઈએ તો 2 2 અને 16 16 ના છેદમાં 2 8 8 ગુણ્યા 5 એટલે કે 40 x છેદમાં x ની 4 ઘાત એટલે છેદમાં x નો ઘન જે છે બાકી રહે 4 અને 4 જે છે કેન્સલ 5 ગુણ્યા 8 40 40 ના છેદમાં 2 એટલે કે 20 બરાબર છે ચાલો તો અહીંયા બાકી રહ્યા 20 x વર્ગ ના છેદમાં x ઘન એટલે છેદમાં x બાકી રહે ચાલો આ પદ છે 10 4 ના છેદમાં 8 એટલે છેદમાં 2 બાકી રહે 10 ના છેદમાં 2 એટલે કે 5 x ઘન છેદમાં x વર્ગ એટલે બાકી રહેશે x 5 ગુણ્યા 2 અચ્છા અહીંયા 5 એઝ ઇટ ઇઝ 2 અને 16 છેદ ઉડાડીએ તો છેદમાં બાકી રહેશે 8 x ની 4 ઘાત ના છેદમાં x એટલે બાકી રહેશે x નો ઘન પછી બાકી રહેશે x ની 5 ઘાત છેદમાં 32 બસ તો આ જે છે માંગેલ જવાબ થશે બરાબર છે વધારે સાદુરૂપ આપવું હોય તો લસા લઈ શકાય બરાબર છે બાકી મોટે ભાગે અહીંયા સુધી લખેલું હોય તો એ પૂરતું છે એમાં કંઈ જ એટલે કંઈ જ ખોટું નથી બરાબર છે ચાલો એનાથી આગળ વધીએ 2x 3 જે છે એની 6 ઘાત ફરી પાછું જોઈએ તો a ઓછા b આખાની n ઘાત જેવું સ્વરૂપ ચાલો સાદુરૂપ આપવાનું શરૂ કરીએ શરૂઆત કરીએ તો 2x જે છે એની 6 ઘાત પછી પ્લસ માઇનસ થયા કરશે 6c1
2x ની ઘાત જે છે ક્રમશઃ ઓછી થતી જશે, 3 ની ઘાત ક્રમશઃ વધતી જશે, પછીનું પદ ફરી પાછું પ્લસ 6c2, 2x જે છે એની 4 ઘાત, 3 જે છે એનો વર્ગ, પ્લસ સોરી પ્લસ નહીં પણ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ પ્રમાણે ચાલશે. 6c3, 2x જે છે એનો ઘન, 3 જે છે એનો પણ ઘન, પ્લસ 6c4, 2x જે છે એની 2 ઘાત, 3 જે છે એની 4 ઘાત, માઇનસ 6c5, 2x જે છે એની 1 ઘાત, 1 ઘાત છે એટલે લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે, 3 જે છે એની 5 ઘાત, સૌથી છેલ્લે 6c6 જેની કિંમત 1, લખીએ ન લખીએ કોઈ ફરક પડતો નથી, અને 3 જે છે એની 6 ઘાત. કેલ્સી જરા હાથમાં લઈ લેજો. 2 જે છે એની 6 ઘાત એટલે કે 64, x જે છે એની 6 ઘાત, 6c1 કિંમત 6 જેટલી, 2 ની 5 ઘાત એટલે કે 32, ગુણાકારની અંદર x ની 5 ઘાત, ગુણાકારની અંદર 3 ની 1 ઘાત એટલે 3, 6c2, 6 થી શરૂ કરી અને 2 પદ, છેદમાં 2 થી શરૂ કરી અને 1 પદ, 2 ની 4 ઘાત થઈ જશે 16, x ની 4 ઘાત, 3 નો વર્ગ કરીએ તો થઈ જશે 9, 6c3 એટલે કે 6 થી શરૂ કરી અને 3 પદ, છેદમાં 3 થી શરૂ કરી અને 3 પદ, 2 નો ઘન કરીએ તો 8, ગુણાકારમાં છે x નો ઘન, 3 નો ઘન કરીએ તો 27, 6c4 અને 6c2 સરખા, 6 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 1, 2 જે છે એનો વર્ગ કરીએ તો 4, x જે છે એનો વર્ગ, 3 ની 4 ઘાત જે છે એ લખવા બેસીએ તો મળશે 81, 6c5 અને 6c1 સરખા, 2 ગુણ્યા x એઝ ઇટ ઇઝ, 3 ની 5 ઘાત લખીએ તો 243, અને 3 ની 6 ઘાત એટલે સૌથી છેલ્લું પદ જે છે થશે 729. ચાલો તો અહીંયા 64, x ની 6 ઘાત એઝ ઇટ ઇઝ, 6 ગુણ્યા 32 ગુણ્યા 3, 6 ગુણ્યા 32 ગુણ્યા 3 આ થાય છે 576, ગુણાકારની અંદર x ની 5 ઘાત, આ જે છે સાદુરૂપ આપીએ 30 ના છેદમાં 2 એટલે 15, 15 ગુણ્યા 16 ગુણ્યા 9, 15 ગુણ્યા 16 ગુણ્યા 9, 2160, x જે છે એની 4 ઘાત, 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 1 6, 6 અને 6 કેન્સલ, 5 ગુણ્યા 4 20, 20 ગુણ્યા 8 160, 160 ગુણ્યા 27, 4320, x જે છે એની ઘાત 3 જેટલી, 6 ગુણ્યા 5 30 છેદમાં 2 15, 15 ગુણ્યા 4 60, 60 ગુણાકારની અંદર 81, એ મળે છે આપણને 4860, x નો વર્ગ જે છે એઝ ઇટ ઇઝ, 6 ગુણ્યા 2 12, 12 ગુણાકારની અંદર 243, એ મળે છે 2916, x જે છે એઝ ઇટ ઇઝ, અને છેલ્લે 729 જે છે એ પણ એઝ ઇટ ઇઝ. આનું વિસ્તરણ કરીએ તો આ પ્રમાણે મળે છે, બરાબર છે. ચાલો x ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં x એની 5 ઘાત શરૂઆત કરીએ તો x ના છેદમાં 3 જે છે એની 5 ઘાત પ્લસ 5c1
एक्स ना छेद में त्रण जे छे एनी घात क्रमशः घटशे अने एक ना छेद में एक्स जे छे एनी घात क्रमशः वधशे। पछीनु पद लखीए तो 5c2 एक्स बाय 3 जे छे एनो घन एक ना छेद में एक्स जे छे एनो वर्ग। હવે વચ્ચે પ્લસ છે ને એટલે બધા પદ પ્લસ જ આવશે, બરાબર છે? ચાલો પછીનું પદ લખીએ તો 5c3 x ના છેદમાં 3 જે છે એનો વર્ગ 1 ના છેદમાં x જે છે એનો ઘન પ્લસ 5c4 x ના છેદમાં 3 એની એક ઘાત છે, એક ટાઈમે નહીં લખો તો પણ ચાલશે। આપણને ખબર છે કઈ ઘાત ન હોય એટલે એનો અર્થ એ જ થયો કે એક ઘાત છે। સૌથી છેલ્લે 5c5 ની કિંમત 1, x ના છેદમાં 3 જે છે એની 0 ઘાત, એ પણ નહીં લખીએ તો ચાલશે। 1 ના છેદમાં x જે છે એની 5 ઘાત। ચાલો અહીંયા લખીએ તો x ની 5 ઘાત છેદમાં 3 ની 5 ઘાત એટલે 3, 9, 27, 81, 243। જરૂર જણાય કેલ્સીનો ઉપયોગ કરી શકાય। 5 એમના એમ જ, x ની 4 ઘાત એમના એમ જ, છેદમાં 3 ની 4 ઘાત એટલે કે 81, ગુણાકારમાં 1 ના છેદમાં x જે છે એઝ ઇટ ઇઝ। 5c2 5 થી શરૂ કરી 2 પદ, છેદમાં 2 થી શરૂ કરી 2 પદ, x નો ઘન છેદમાં 3 નો ઘન 27, 1 નો વર્ગ, 1 ની તો ગમે તેટલી ઘાત 1 જ થશે। 5c3 5c2 સરખા ફાવે તો સીધા 10 બંને જગ્યાએ લખી શકાય। x જે છે એનો વર્ગ એઝ ઇટ ઇઝ છેદમાં 3 નો વર્ગ 9, 1 ની ગમે તેટલી ઘાત 1, છેદમાં x નો ઘન। 5c4 અને 5c1 સરખા 5 જેટલા, x as it is છેદમાં 3 as it is, એક ઘાત છે એટલે 1 ની ગમે તેટલી ઘાત 1, છેદમાં x ની 4 ઘાત, 1 ની ગમે તેટલી ઘાત 1, છેદમાં x જે છે એની 5 ઘાત। સાદું રૂપ આપીએ તો x ની 5 ઘાત છેદમાં 243 વત્તા 5 છેદમાં 81, કઈ છેદ ઉડતા નથી। x ની 4 ઘાત છેદમાં x એટલે બાકી રહેશે x નો ઘન। 5 ને 4 20, અહીંયા છેદ ઉડાડી શકાશે, 4 ના છેદમાં 2 એટલે 2, 2 ગુણ્યા 5 10, છેદની અંદર 27, x ઘન છેદમાં x વર્ગ એટલે x। ચાલો પછી અહીંયા સાદું રૂપ આપીએ તો આ પદ 10, 10 છેદમાં 9, x વર્ગ છેદમાં x ક્યુબ એટલે છેદમાં x બાકી રહે, અહીંયા 5 ના છેદમાં 3, x છેદમાં x ની 4 ઘાત એટલે છેદની અંદર ઘન બાકી રહે, અને સૌથી છેલ્લે 1 છેદમાં x જે છે એની 5 ઘાત। તો આ જે છે એ મળ્યું આ પદનું વિસ્તરણ, બરાબર છે? હોમવર્કમાં કંઈ બીજું ખાસ આપતો નથી, એનસીઆર શોર્ટમાં કેવી રીતે શોધાય છે એની પૂરતી પ્રેક્ટિસ કરો, વિસ્તરણ કેવી રીતે થાય છે સમજીને તમારી નોટબુકની અંદર લખજો, બરાબર છે? કાલે સ્વાધ્યાય 8.1 ની અંદર બાકી છે, ત્યાંથી આગળ વધીશું, બરાબર છે? આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ।